હવે જો મેથડ એક ફેરેડેના પ્રયોગ આ મેથડના ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. હવે આ પ્રશ્ન આધારિત તમારે આપણી ટેક્સ્ટબુકના દાખલા ગણવા હોય અથવા તો આ વિભાગના એમસીક્યુ તમારે સોલ્વ કરવા હોય તો જે વસ્તુની જરૂર પડશે એ બધી વસ્તુઓ અહીંયા નોંધના સ્વરૂપમાં ટૂંકમાં સમજાવું. બરાબર, સરળતાથી ટૂંકમાં તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકશો અથવા તો આ વિભાગનું કોઈ પણ એમસીક્યુ એસી સરળતાથી સોલ્વ કરી શકશો. બરાબર, એના માટેના જે સૂત્ર હોય અથવા તો એ એમસીક્યુ અથવા તો દાખલા ગણવા માટે કોઈ પણ ટૂંકમાં વાક્યોની જરૂર પડતી હોય એ બધી વસ્તુઓ હું અહીં નોંધના સ્વરૂપમાં અત્યારે બોર્ડ ઉપર કરાવું. બરાબર, યાદ રાખી લેવો એ બધી વસ્તુઓ. એટલે આ વિભાગના ટેક્સ્ટબુકના દાખલા હે કે પછી એમસીક્યુ હોય એ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. બીજું એ નોંધ સમજાવું તમને બધી. એની પહેલા આ ખાસ વાંચી લેજો, કોઈ પણ જગ્યાએ તમારે આ નોંધ લખેલી જોતી હોય અથવા તો કોઈ પણ એમસીક્યુ અહીંયા સોલ્વ કરાવતો હોય બોર્ડ ઉપર અને તમારે એના પ્રશ્નની જરૂર પડતી હોય તો એના માટે જે યુટ્યુબનો જે વિડીયો ચાલુ હોય એની નીચે એક લિંક આપેલી, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આજે ચેપ્ટર હે એની થિયરી અને એમસીક્યુના પ્રશ્ન આખે આખું ફોલ્ડર છે ખુલ્લું થઈ જાય એટલે બધી વસ્તુ તમને રીસામાંથી મળી જાય, એ ફોલ્ડરમાંથી મળી જાય. હવે જો કેટલી વસ્તુની જરૂર પડશે દાખલા અથવા તો એમસીક્યુ સોલ્વ કરવા માટે કેટલી વસ્તુની જરૂર પડશે એ જોવાય. એમાં પહેલી નોંધ, ફેરેડેનો એક પ્રયોગ લઈ લો. જો પ્રયોગ આવો હતો એમાં એક ગૂંચળું હતું, અને બીજું એક ચુંબક હતું, અત્યારે બંને સ્થિર રાખેલા. બરાબર, એક ગૂંચળું અને બીજું એક ચુંબક, પછી અત્યારે બે સ્થિર. જો આ સ્થિર હોય બંને તો એ પરિસ્થિતિમાં અહીં એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હતી અને ફરી ફરીને એ એસ ધ્રુવની અંદર એ ક્ષેત્ર રેખા દાખલ થતી હતી. બરાબર, એટલે એનો મતલબ એમ કે આ જે ગૂંચળું છે એની સાથે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ આ બંને વસ્તુ સંકળાઈ ગયેલી. રેડી, તો મારે પહેલી જરૂર પડશે એ ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સનું સૂત્ર. બરાબર, એની મારે જરૂર પડશે. છે જ આ પરિસ્થિતિમાં ફેરેડેના ત્રણ પ્રયોગ કર્યા, ફેરેડેનો નિયમ એ લખો તો એમાંનો એ ત્રણે ત્રણ પ્રયોગમાં જોકે પતા અત્યારે તો મેં ટૂંકમાં એક જ પ્રયોગ લીધેલો તો એની અંદર શું જોવા મળશે અત્યારે કે ગૂંચળું છે, ચુંબક છે, બેને બાજુ બાજુમાં સ્થિર રાખ્યા હોય તો આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ગૂંચળા સાથે સંકળાય છે તો આ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર છે તો માટે ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાઈ ગયેલું હોય તો એ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું છે. તો ફાઈ બરાબર એન બી એ કોસ થીટા આનું સૂત્ર. રેડી, એક એક સૂત્ર મને મળી ગયું. આની જરૂર મારે
દાખલો ગણવા માટે અથવા તો એમસીક્યુ સોલ્વ કરવા માટે વારંવાર જરૂર પડવાની. બીજું જોવાની સમજૂતી આપી દો થોડી ઘણી, કે ગુચડા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ગમે ત્યારે તમારે મેળવવું, તો ફાઇ બરાબર એન બી એ કોસ થીટા સૂત્રનો ઉપયોગ કરવો. એન એટલે ગુચડામાં આટાની સંખ્યા, બરાબર છે. પછી બી એટલે ગુચડા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર, ઈ એટલે ગુચડાનું જે આ વર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ, થીટા એટલે સદિશ ઈ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. સદિશ ઈ એટલે ગુચડાને દર્શાવતો સદિશ, કે જે ગુચડાના સમતલને લંબ રૂપે હશે અને ક્ષેત્રફળ જેટલા મૂલ્યનો હશે. અને ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું જ હશે, આ બે વચ્ચેનો ખૂણો એ થીટા. હવે આના આધારે જો કે ચુંબકીય ફ્લક્સ છે એમાં ફેરફાર ક્યારે થાય, ફ્લક્સમાં ફેરફાર, તો ચાર રીતના ફેરફાર કરી શકો. કે તમે એમાં આટાની સંખ્યા બદલાવો, આ બદલે તો ફ્લક્સમાં ફેરફાર થાય, અથવા તો એની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર બદલો તો એ ફ્લક્સમાં ફેરફાર થાય, અથવા તો એનું પરિમાણ બદલો તો એ ફ્લક્સમાં ફેરફાર થાય, અને અથવા તો એ અને બી વચ્ચેનો ખૂણો બદલો તો એ ફ્લક્સમાં ફેરફાર થાય. બરાબર, જે ચુંબકીય ફ્લક્સનું ગુચડા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સનું સૂત્ર જે મેં લખ્યું, એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર આ ચાર રીતના થાય. કા આટાની સંખ્યા બદલાવો, કા બી અને ચુંબકીય ક્ષેત્ર એમાં ફેરફાર કરો, કા ગુચડાનું પરિમાણ એમાં ફેરફાર કરો, અને કા એ અને બી વચ્ચેનો ખૂણો થીટા બદલાવો. અને ચાર રીતના ચાર માંથી ગમે એકમાં ફેરફાર કરશો એટલે એની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ બદલા. જો આટાની સંખ્યા હોય તો આટામાં જ ફેરફાર કરવો પડે, આમાં ફેરફાર કરવો હોય ને તમે ચુંબકને નજીક લઈ જાઓ અને ચુંબકીય ક્ષેત્ર વધશે, આમ દૂર લઈ જાઓ અને ચુંબકીય ક્ષેત્ર ઘટશે, થયો ફેરફાર. પછી એમાં ફેરફાર કરવો હોય તો ગુચડું એને આમ દબાવી દો, દબાવી દો એટલે ક્ષેત્રફળ એમાં ઘટાડો થઈ જાય. થીટામાં ફેરફાર કરવો હોય તો ગુચડાને ભ્રમણ કરાવવાનું. જો ગુચડાને ભ્રમણ કઈ રીતના કરાવશો, માન લો કે ક્ષેત્ર રેખાઓ તમારા તરફ છે, આ દિવાલમાંથી બહાર નીકળે સામેની દિવાલમાં દાખલ થઈશ, એમ ગુચડો આમ મૂકીશ, તો ગુચડાને દર્શાવતો સદિશ એને લંબ રૂપે અને ક્ષેત્રફળ જેટલા મૂલ્યનો, એટલે પેન જે બાજુ એ જ દિશામાં, ટૂંકમાં એની દિશા. તો જોઈ લો એ અને બી બેની દિશા હરખી, ચુંબકીય ક્ષેત્ર આમ છે, ગુચડાને દર્શાવતો સદિશ એ છે એ આ જ બાજુ, તો ખૂણો ઝીરો. પણ ગુચડાને ફેરવું તો બી તો એમનેમ જ છે, પણ એ નીચે આવી ગયો તો ખૂણો 90 થઈ ગયો, હજી ફેરવું તો ખૂણો 180 થઈ ગયો. એટલે જ્યારે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને ભ્રમણ આપશો ને, ત્યારે ત્યારે શું થવાનું હોય, થીટામાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય. હેડી એક વસ્તુ આ. બીજી વસ્તુ જો એની રે ચુંબકીય ફ્લક્સની માહિતીમાં એનો એકમ, ઘણા બધા એકમ આપ્યા ચુંબકીય ફ્લક્સના, જો એનો એકમ શું છે, એક તો ફ્લક્સનો એકમ છે એક તો વેબર વડે દર્શાવે છે, બરાબર, વેબર, અથવા વેબર ના લખવું હોય તો બીજો એકમ મારી પાસે છે આના ઉપરથી, આટાની સંખ્યાને તો એકમ હોય નહીં, ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે, અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. રેડી, અને કોસ થીટા હે ઈ ગમે કિંમત છે આને એકમ હોય નહીં, તો આનો એકમ આવશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બીજું, હજી એમાં ટેસ્લાની જગ્યા ઉપર ટેસ્લાની કિંમત થાય ન્યૂટન છેદમાં એમ્પિયર ઇન્ટુ મીટર. આ ટેસ્લાનું મૂલ્ય ન્યૂટનના છેદમાં એમ્પિયર ઇન્ટુ મીટર, અને બાજુમાં મીટર સ્ક્વેર. સાદરૂપ આપી દઉં તો એકમ આવશે ન્યૂટન મીટરના છેદમાં એમ્પિયર. ન્યૂટન મીટર, ન્યૂટન એટલે બળનો એકમ, મીટર એટલે સ્થાનાંતરનો એકમ, એટલે એનો મતલબ એ કે ઉપર કાર્ય, તો શું આવશે, જૂલના છેદમાં એમ્પિયર, બરાબર, જૂલના છેદમાં એમ્પિયર. હજી જો મારે લખવું હોય, બરાબર, એક એકમ આ મળ્યો મને, પછી બીજો આ મળ્યો, ત્રીજો આ, ચોથો એકમ આ,
હજી જુલની કિંમત છે મારી આગળ આવી એક વસ્તુ તમારી આગળ આવી ગઈ જો યાદ આવે તો કયો પ્રશ્ન હતો સાતમા નંબરનો પ્રશ્ન હતો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા સળિયામાં ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ સમજાવો તો નિયમ એવો હતો કે ઈએમએફ એટલે એકમ વિદ્યુતભાર ઉપરનું કાર્ય નીચે આવું સૂત્ર લખ્યું હતું તો આના ઉપરથી આ વોલ્ટ હોય પછી આ જૂલ હોય અને કુલમ હોય તો જોવોજી જૂલની જગ્યાએ વોલ્ટ કુલમ મૂકી દો તો સૂત્ર શું આવશે તો કે વોલ્ટ કુલમના છેદમાં એમ્પિયર આ એકમ એનો છે બરાબર વોલ્ટ કુલમના છેદમાં એમ્પિયર બીજું તમે જુઓ V બરાબર I R સૂત્ર ઓહમનો નિયમ આ વોલ્ટ અને નીચે એમ્પિયર તો અવરોધનો વોલ્ટના છેદમાં એમ્પિયર એ અવરોધનો એકમ છે અને અવરોધનો એકમ આપણે ઓહમ વડે દર્શાવતા હતા તો એનો મતલબ એમ કે વોલ્ટના છેદમાં એમ્પિયર હતા એટલે કે ઓહમ એ મૂકી આવ્યો ઓહમ ઇન્ટુ કુલમ હજી જો એમાં કે વોલ્ટ કુલમના છેદમાં એમ્પિયર બરાબર તો સેકન્ડ વડે અંશ અને છેદને ગુણો સેકન્ડ વડે તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છેદમાં એમ્પિયર અને હેનરી કહેવાય છે અને કુલમના છેદમાં સેકન્ડ I બરાબર Q ના છેદમાં T આ કુલમના છેદમાં સેકન્ડ એટલે વિદ્યુત પ્રવાહનો એકમ થાય અને એમ્પિયર કહેવાય છે બરાબર તો એક એકમ આવો લખી આપ આના ઉપરથી લખો છો જો એ સાદરૂપ બાજુમાં જ આપી દો કે સેકન્ડ વડે અંશ અને છેદને પહેલા તો ગુણી નાખો હવે સેકન્ડ વડે ગુણો એટલે થયું હું વોલ્ટ સેકન્ડના છેદમાં એમ્પિયર એટલે ને હેનરી કહેવામાં આવે આ ચેપ્ટરની અંદર બીજી મેથડ આવશે ને ત્યાં હેનરી એકમ ટુમાં ઉલ્લેખ થઈ જાય અત્યારે કદાચ ખબર ન પડે તો અત્યારે યાદ રાખો બીજી મેથડ છે આત્મપ્રેરણ ને અન્યોન્ય પ્રેરણ ને હેનરીનો એકમ આવી જાય અને અહીંયા આવશે એમ્પિયર રેડી આ બધા એકમ છે ટુમાં ચુંબકીય ફ્લક્સના એકમ છે તો એકમ તમારે વ્યવસ્થિત યાદ રાખવા જોઈએ બરાબર ગમે એમસીક્યુ પૂછી હવે એમ કે ભાઈ ચુંબકીય ફ્લક્સનો એકમ ખાલી જગ્યા હે તો પછી એક એકમ આવું આપ્યો હોય ક્યારેક આવું આપ્યો હોય ક્યારેક આ પ્રકારનો આપ્યો તો ખબર હોવી જોઈએ કે આ બધા ચુંબકીય ફ્લક્સના એકમ છે એકબીજા ઉપરથી ને જઈ રહ્યા છે એક તો એકમ વેબર આના ઉપર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર છે ભાઈ સાદરૂપ આપું ટેસ્લા એટલે ન્યૂટનના છેદમાં એમ્પિયર મીટર થાય મીટર સ્ક્વેર એટલે મીટર હોય એટલે એક એકમ આ મળ્યો ન્યૂટન મીટર એટલે જૂલ એટલે એક એકમ આ મળ્યો પછી ઓલું સૂત્ર હતું એના પર જૂલ એટલે વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે આ એકમ મળ્યો અને વોલ્ટના છેદમાં એમ્પિયર એટલે આ ટૂંકમાં અવરોધનો એકમ છે તો ઓહમ ઇન્ટુ કુલમ આ એકમ મળ્યો આનું સાદું સેકન્ડ વડે અંશ અને છેદને ગુણી નાખો તો આને હેનરી કહેવાય એટલે અહીંયા એચ અને અહીંયા વિદ્યુત ભારના છેદમાં સમય એટલે વિદ્યુત પ્રવાહ એટલે કે આ એમ્પિયર છે એટલે હેનરી ઇન્ટુ એમ્પિયર આ બધા એના એકમ બીજું જો આ ચુંબકીય ક્ષેત્રના બધા એમકેએસ એકમ બરાબર એમકેએસ એકમ હવે એમકેએસ એકમ છે માની લો કે લઈ લો વેબર અને નો સીજીએસ એકમ છે મેક્સવેલ અને બે વચ્ચેનો સંબંધ હોય જો ચુંબકીય ફ્લક્સનો એમકેએસ એકમ વેબર અને સીજીએસ એકમ છે મેક્સવેલ તો એક વેબર બરાબર 10^8 મેક્સવેલ થાય બરાબર આ એમકેએસ એકમ દર્શાવે છે ઉપર અને આ કયો એકમ છે તો કે સીજીએસ એના એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ આ પ્રકારનો હશે કે એક વેબર એટલે 10^8 મેક્સવેલ થાય બીજું જોવા જઈએ એની અંદર કે માની લો કે અહીંયા તું દર્શાવી દો કે ફ્લક્સમાં ફેરફાર થાય કોઈ પણ રીતના ફેરફાર થાય આમાંથી ચારમાંથી ગમે રીતના તમે ફ્લક્સમાં ફેરફાર કરો શું મળશે એમાં તો કે એક તો પ્રેરિત ઈએમએફ મળે અને બીજું શું મળશે પ્રેરિત પ્રવાહ મળે તો આ જે ઘટના બને એને શું નામ આપી દેવો તો કે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે
ये તમારે યાદ રાખવું જો કે ચાર માંથી ગમે એ રીતે તમે ગુચડાના ચુંબકીય ફ્લક્સમાં તમે ફેરફાર કરશો તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરશો એટલે એમાં પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય અને આ જે ઘટના બની પ્રેરિત પ્રવાહ અથવા તો પ્રેરિત EMF ઉત્પન્ન થવાની જે ઘટના બની એ ઘટનાને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ બરાબર વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા આવી ગઈ છે હલો એક નોંધ મારી પાસે હતી બીજું જોવો એમાં ચુંબકીય ફ્લક્સ કમ્પ્લીટ કરી દઈશ જેટલી વસ્તુની જરૂર પડશે બધી વસ્તુ મેં નોંધના સ્વરૂપમાં આપીશ એક જ રાશિ ગુચડા સાથે સંકળાતી ચુંબકીય ફ્લક્સ આટલી વસ્તુ મને મળી ચુંબકીય ફ્લક્સ માટે પ્રયોગ લીધો હે મેં ફેરેડેનો એમાં ગુચડા સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાઈ ગયેલું શરૂઆતમાં સ્થિર છે બે ચુંબકીય ફ્લક્સ સંકળાઈ ગયેલું સૂત્ર આવું એના ઉપરથી મને ખબર પડે ચુંબકીય ફ્લક્સમાં કાં એન બદલાવો કાં બી બદલાવો કાં એ બદલાવો કાં થીટા બદલાવો તો ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ ગુચડામાં મળશે તો આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય બીજું ફ્લક્સનો એકમ એક વેબર તો હે સૂત્ર ઉપર ટેસ્લા ઇન્ટુ મીટર્સ છે સાદરૂપ આપી દો એટલે એક એકમ ન્યૂટન મીટરના છેદમાં એમ્પિયર આવશે એના ઉપરથી જૂલના છેદમાં એમ્પિયર આવશે એના ઉપરથી વોલ્ટ કુલમના છેદમાં એમ્પિયર આવશે એના ઉપરથી ઓહમ ઇન્ટુ કુલમ્બ આવશે અને અહીંથી આ બાજુ સેકન્ડ વડા અંશને છેદને ગુણી નાખું તો હેનરી ઇન્ટુ એમ્પિયર આવશે બીજું ચુંબકીય ફ્લક્સનો એમકેએસ એકમ અને સીજીએસ એકમ એની વચ્ચેનો સંબંધ એક એક વેબર બરાબર 10^8 મેક્સવેલ હા નોટ બે આ પ્રેરિત EMF ની નોટ છે આ બરાબર પ્રેરિત EMF આ શેની નોંધ હતી તો કે આ તું બધું ચુંબકીય ફ્લક્સ પહેલી નોંધની અંદર હા પ્રેરિત EMF જો તમે લખ્યું છે પેલી નોંધની અંદર કે ફ્લક્સમાં તમે ફેરફાર કરો એટલે એમાં પ્રેરિત EMF મળે છે તો પ્રેરિત EMF નું સૂત્ર શું થાય તો ફેરેડેનો નિયમ છે જે આપણે ભણી ગયા બરાબર પ્રેરિત EMF મળે તો પ્રેરિત EMF નું સૂત્ર શું છે મારી પાસે તો ફેરેડે એવું કીધું એના પ્રયોગો ઉપરથી કે ગુચડામાં પ્રેરિત થતો EMF ગુચડા સાથે સંકળાતા ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય એટલે કહેવાય એવું માંગુ કે એપ્સિલોન બરાબર માઇનસ એન ડીફાઈ ના છેદમાં ડીટી એટલે ગુચડામાં પ્રેરિત થતો EMF ગુચડા સાથે સંકળાતા ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય એન વાળા એન આટા વાળા ગુચડા માટે મૂક્યું છે બરા આ EMF નું પ્રેરિત EMF ગુચડાની અંદર EMF પ્રેરિત થાય તે મેળવવાનું સૂત્ર ફેરેડેના નિયમ અનુસાર આ પ્રકારનું હતું આ સૂત્ર તમારે યાદ રાખવું જો બરા એ ચુંબકીય ફ્લક્સ જ છે બધું અહીંયા પ્રેરિત EMF આવે અને જુદા જુદા સ્વરૂપ આ ફ્લક્સનો ફેરફાર તો આમાં લખી આપ્યું ફાઈ ટુ માઇનસ ફાઈ વન છેદમાં શું વધ્યું તો કે ડી ટી અથવા તો ડેલ્ટા ટી બીજું જો એની અંદર આ હે ને ફ્લક્સમાં ફેરફાર થાય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે આ સ્વરૂપ આવે આમાં ફેરફાર કર્યો ફ્લક્સમાં પણ માની લો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને એ રીતના ફ્લક્સમાં ફેરફાર કર્યો તો આ સૂત્રનું સ્વરૂપ કેવું આવશે એ જુઓ હાલો સૂત્ર તો તમારે યાદ રાખવું છે જ શેમાં ફેરફાર કરવાનો તમારે તો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને એના હિસાબે ફ્લક્સમાં ફેરફાર થતો તો એવી પરિસ્થિતિમાં આ સૂત્રનું સ્વરૂપ કેવું થાય જો આ માઇનસ એન આ ડી બાય ડીટી ફાઈ એટલે આ સૂત્ર એન લેવાઈ ગયો બીજી વાર લેતા નહીં કેટલું થાય બી એ કોસ થીટા બદલે ચુંબકીય ક્ષેત્ર જ તો એ અચળતો આગળ કોસ થીટા અચળતો આગળ તો વધુ ડીબી ના છેદમાં ડીટી રેડી આ બીજો સ્વરૂપ એનું તો ચુંબકીય જો ફ્લક્સમાં ફેરફાર થાય તો આ સૂત્ર આનું સાદરૂપ છે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF મેળવવાનું આ સૂત્ર હજી જો એમાં ત્રીજું સ્વરૂપ મન લગાડો એમાં ફેરફાર થાય તો આ લખવું હોય તો બી ટુ માઇનસ બી વન અંતિમ ચુંબકીય ક્ષેત્ર માઇનસ પ્રારંભિક ચુંબકીય ક્ષેત્ર મૂકી આવું હા માની લો કે ક્ષેત્રફળમાં ફેરફાર થાય પરિમાણમાં
તો એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ મળે. મારે તો ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ મળે. ફ્લક્સમાં ચાર રીતના ફેરફાર થાય, એમાંથી ફ્લક્સનો ફેરફાર લઈ લીધો મેં, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એના હિસાબે ફ્લક્સમાં ફેરફાર થાય એ લીધું, હવે એમાં ફેરફાર થાય. તો આ સૂત્ર કેટલું થાય? માઇનસ એન આ ડીફાઈ ના છેદમાં ડીટી, આ સૂત્ર લીધું. ફાઈ એટલે કિંમત કેટલી છે? ફ્લક્સ નું સૂત્ર બાજુમાં છે, બી એ કોસ થીટા, અચળ અચળ બાઈ ને. હવે કેટલું અચળ છે? તો કે બી અચળ આગળ, કોસ થીટા અચળ એટલે આગળ. અહીં વેધું ડી એ ના છેદમાં ડીટી, તો સ્વરૂપ આવું થાય. આમાં તો કઈ ફેરફાર થતો નથી, ક્ષેત્રફળ જ બદલાવાનું અને એના હિસાબે ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. આમાં અંતિમ ક્ષેત્રફળ એ ટુ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ એ વન લખી આપું, એ ટુ માઇનસ એ વન, નીચે ટી ટુ માઇનસ ટી વન. હજી જો થીટામાં ફેરફાર થાય તો સૂત્ર કેવું થાય? બરાબર, ખૂણો થીટા એમાં ફેરફાર થાય તો ફ્લક્સ નું સૂત્ર માઇનસ એન ડીફાઈ ના છેદમાં ડીટી, આ પ્રકારનું સૂત્ર હોય. ફાઈ ની કિંમત કેટલી હોય? તો કે બી એ કોસ થીટા, ખૂણો બદલાવાનો, આ એન બી અચળ એટલે આગળ, એ અચળ એટલે આગળ, ખૂણો બદલે એટલે ચલ છે તો બહાર ના નીકળે તો સૂત્ર આવું થાય. સોરી, ઈએમએફ. એટલે અહીંયા હે ને કોસ થીટા નો ફેરફાર, એટલે કોસ થીટા ટુ માઇનસ કોસ થીટા વન લખી શકો, છેદમાં ટી ટુ માઇનસ ટી વન લખી શકો. રેડી, આ ગુચડા સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો એ પ્રેરિત ઈએમએફ મેળવવા માટેના સૂત્ર, મુખ્ય સૂત્ર આ. માની લો કે તમે ચુંબકીય ક્ષેત્રમાં ફ્લક્સમાં ફેરફાર કરીને ઈએમએફ મેળવું, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને મેળવું, ક્ષેત્રફળમાં ફેરફાર કરીને મેળવું કે થીટામાં ફેરફાર કરીને મેળવું, એના આધારે મેં આ જે ઈએમએફ પ્રેરિત થાય જુદા જુદા સ્વરૂપ લખ્યા. બરાબર, ફ્લક્સમાં ફેરફાર થાય તો આવું સ્વરૂપ આવશે, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો આવું સ્વરૂપ આવશે, ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો આવું સ્વરૂપ આવશે, અને થીટામાં ફેરફાર થાય તો આવું સ્વરૂપ આવશે. પછી એ બધું આ જ એપ્સિલોન બરાબર માઇનસ એન ડીફાઈ ના છેદમાં ડીટી. રેડી, આ પ્રેરિત ઈએમએફ મેળવવાની નોંધ થઈ. ત્રીજી નોંધ જોવે, હવે ત્રીજી નોંધ શું છે? જેમ પ્રેરિત ઈએમએફ તમને મળ્યું એવી રીતના ગુચડા સાથે સંકળાતી જુદી જુદી રાશિ છો, એ કેટલી રાશિઓ મળશે? તમે કીધું પ્રેરિત ઈએમએફ મળ્યું, એમાં તેમાં પ્રેરિત પ્રવાહ મળે. તો એ પ્રેરિત પ્રવાહ મેળવવા માટે જો તમારે મેળવે તો સૂત્ર હું, ઓહમનો નિયમ, V બરાબર I R, એટલે I બરાબર થાય V ના છેદમાં R, V એટલે એપ્સિલોન અને છેદમાં R. એપ્સિલોન ની કિંમત તમારી આગળ છે B V L અને છેદમાં R, સોરી B V L તો નહીં પણ એપ્સિલોન એટલે કિંમત છે માઇનસ N, પછી D phi છેદમાં ડીટેન, છેદમાં કેટલો આવશે? તો કે આ એવી પ્રેરિત પ્રવાહ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો. બીજો પ્રવાહ મળે ને તો વિદ્યુતભાર એ મને મળે છે, કારણ કે વિદ્યુતભાર ગતિ કરે ને તો જ પ્રવાહની રચના થાય, વિદ્યુતભાર ગતિ કરે તો જ પ્રવાહની રચના થતી હોય. એટલે મને પ્રવાહ મળતો હોય, આ પ્રેરિત ઈએમએફ મળે એટલે પ્રેરિત પ્રવાહ મળ્યો, અને પ્રેરિત પ્રવાહ મળે તો બીજી રાશિમાં વિદ્યુતભાર જે ગતિ કરીને પ્રવાહની રચના કરશે એ વિદ્યુતભાર એ મળે. વિદ્યુતભાર મેળવવા માટેના મારી આગળ બે સૂત્ર, પ્રવાહનું સૂત્ર ક્યુ ના છેદમાં ટી અથવા ડી ક્યુ ના છેદમાં ડીટી. રેડી, હવે આના ઉપરથી હું વિદ્યુતભાર મેળવવા જાઉં તો ક્યુ બરાબર આઈ ટી, અને આના ઉપરથી મેળવવા જાઉં તો ક્યુ બરાબર આઈ સંકલન ડીટી. જો અને ડી ક્યુ મેળવવું તો ડી ક્યુ બરાબર થાય આઈ ડીટી. પા સૂક્ષ્મ ખંડની અંદર ટૂંકમાં વિદ્યુતભાર મેળવ્યો, મારે કુલ વિદ્યુતભાર જોતો હોય ને તો બે બાજુ એ સંકલન કરું, એટલે આ બાજુ સંકલન એટલે આઈ ડીટી, આ કુલ વિદ્યુતભાર. જો પ્રવાહ અચળ ન હોય, પ્રવાહ અચળ ન હોય ને તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પ્રવાહ અચળ ન હોય એટલે એનો મતલબ કે ફેરફાર થાય, ફેરફાર થાય તો વિદ્યુતભારમાં ફેરફાર થતો હોય.
અને વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો ફેરફારના સ્વરૂપમાં જ લખવો પડે અને જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો બદલાવવાનો નથી તો વિદ્યુત ભારે બદલવાનો નથી તો q બરાબર i t અને બે સૂત્ર હે જો પ્રવાહ અચળ હોય તો વિદ્યુત ભાર મેળવવાનું સૂત્ર આવો અને જો પ્રવાહ અચળ ન હોય તો વિદ્યુત ભાર મેળવવાનું સૂત્ર આ પ્રકારનું તો પ્રવાહ અચળ નથી આ ગુંચળામાં પેલા તો બે સ્થિર હોય તો અહીંયા તો ટૂંકમાં પ્રવાહ 0 જ છે તમે આમ ગતિ કરાવો ત્યારે આમાં પ્રવાહ વધશે તમે દૂર રહ્યો પ્રવાહ ઘટીને પાછો 0 થવાનો હોય ઘડી એટલે અહીં પ્રવાહનો ફેરફાર થાય તમારે વિદ્યુત ભાર મેળવવો હોય તો સૂત્ર મારી પાસે છે q બરાબર સંકલન i અને dt હવે માં i ની કિંમત મૂકી દો i ની કિંમત તમારી પાસે છે કેટલી આ કિંમત તો કે -n ના છેદમાં r પછી d phi ના છેદમાં dt અને ગુણાકારમાં dt કાઢી નાખું આ નીકળી જાય એટલે સંકલનમાં -n ના છેદમાં r અને d phi બરાબર છે એવું સૂત્ર આવશે બીજું વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન આવી બધી વસ્તુ મળતી હોય તો મને પાવર એ મળે છે હાલો પાવર એટલે મારે કહે છે v સ્ક્વેર ના છેદમાં r યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સમજાવો ને આ પાવરનું સૂત્ર મેં લખ્યું હતું અને સમજાવ્યું હતું પણ એ સ્મોલ r હતો ને આ કેપિટલ r કર્યો છે અવરોધ હાલો એપ્સિલોન સ્ક્વેર એટલે આનો વર્ગ વર્ગ કરીશ એટલે માઇનસ એ પ્લસ જ થઈ જાય અને વધશે કેટલું n સ્ક્વેર અને r અને બાજુમાં આવશે આ એટલે લખી નાખ એપ્સિલોન નો વર્ગ એટલે કેટલું થાતો કે n સ્ક્વેર કૌંસમાં d phi છેદમાં dt એનો સ્ક્વેર અને છેદમાં શું છે એમાં તો કે r એટલે પ્રવાહ મેળો વિદ્યુત ભાર મેળો પાવર મેળો હજી આ વિદ્યુત ક્ષેત્રય મળે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળતો હોય ને તો બીજા ચેપ્ટર ની અંદર ઉલ્લેખ આવી ગયો છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના આધારે આપણને એટલી ખબર છે કે જે જે જગ્યા ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું જ હોય બે વચ્ચેનો સંબંધ અહીં લખો તો બીજા ચેપ્ટરમાં v બરાબર ed આ વિદ્યુત સ્થિતિમાન છે આ વિદ્યુત ક્ષેત્ર આ 0 હોય તો આ 0 જ થાય તો વિદ્યુત ક્ષેત્ર એમાં પ્રેરિત થતું મેળવવું હોય તો ઈ કઈ રીતના મેળવશો તો વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવું હોય તો એનું સૂત્ર આવું છે બંધ માર્ગ ઉપર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા EMF આપે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા EMF છે કેટલું તો કે માઇનસ હલો એપ્સિલોન જ મૂકી દો એટલે સદિશ E ડોટ dl અને એપ્સિલોન એટલે માઇનસ n d phi ના છેદમાં dt આનું સાદરૂપ આપી દો એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય સંકલન કરવું જો જ્યારે MCQ આવશે ને ત્યારે આનો ઉપયોગ બરાબર વ્યવસ્થિત સમજાવી દઈશ રેડી અત્યારે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આ સૂત્ર યાદ રાખ આ બીજા ચેપ્ટરનું સૂત્ર v બરાબર બંધ માર્ગ ઉપરનું સંકલન સદિશ E ડોટ dl ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું સૂત્ર એમાં v અથવા તો એપ્સિલોન આવે છે એની કિંમત આ ચેપ્ટર પ્રમાણે આટલી થાય તો મૂકી આનું સાદરૂપ આપો એટલે વિદ્યુત ક્ષેત્ર મળે એટલે એનો મતલબ એમ કે હવે કોઈ પણ એમસીક્યુ ફેરેડેના નિયમ અથવા ફેરેડેના પ્રયોગ આધારિત કોઈ પણ એમસીક્યુ કે કોઈ પણ દાખલો હશે જો તમને કેટલી વસ્તુ મેળવવાની કે કા ચુંબકીય ફ્લક્સ મેળવવાનું કે કા પ્રેરિત EMF મેળવવાનું કે કા એમાં પ્રેરિત પ્રવાહ પ્રેરિત વિદ્યુત ભાર પ્રેરિત પાવર અથવા પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આવી રાશિઓ મેળવવાનું કે ટોટલ 6 રાશિઓ થઈ ગણી લ્યો એમાં પહેલી નોંધમાં ચુંબકીય ફ્લક્સ બીજી નોંધમાં પ્રેરિત EMF અને ત્રીજી નોંધની અંદર 4 પ્રેરિત પ્રવાહ પ્રેરિત વિદ્યુત ભાર પ્રેરિત પાવર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બરાબર એટલે આટલી વસ્તુ મેળવવાની કે આ સિવાયનો એક પણ પ્રકારનો એમસીક્યુ આમાં તૈયાર ન થાય બરાબર આમાંથી ગમે રાશિ મેળવવાની છે જે રાશિ મેળવવાની થાય બધાય સૂત્ર મેં તમને અહીંયા સમજાવી દીધા છે હજી એક નોંધ એમાં કહી દઉં નોટ 4 લેન્ઝનો નિયમ એની અમારે જરૂર પડશે બરાબર લેન્ઝના નિયમ તો લેન્ઝનો નિયમ શું છે તો લેન્ઝનો નિયમ એવો છે કે આ ગુંચળામાં
હલો ફ્લક્સમાં ફેરફાર કરો એટલે પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ ગુચડામાં ઉત્પન્ન તો થવાના જ, તો એ એવી દિશામાં ઉત્પન્ન થાય લેન્ઝના નિયમ અનુસાર કે જેની ગતિને લીધે ઉત્પન્ન થયા હોય ને એ જ ગતિનો વિરોધ કરે. ટૂંકમાં ફેરેડેના નિયમ અનુસાર કોઈ પણ ગુચડા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર કરવાથી એમાં પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો એ એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેને લીધે ઉત્પન્ન થયા છે એનો જ વિરોધ કરે. છો અહીં સમજાવો. માની લો કે ગુચડું ઘા આ ચુંબક છે, હલો એન્દ્ર ગુચડા તરફ નજીક લઈ જાવ, નજીક લઈ જવા અને ચુંબકીય ક્ષેત્ર વધશે, ચુંબકીય ફ્લક્સ વધશે અને આમાં પ્રેરિત પ્રવાહ મળે. તો પ્રવાહ કઈ દિશામાં મળે? એ પ્રવાહ એવી દિશામાં મળે કે આની ગતિ લીધે ઉત્પન્ન થાય છે, આ ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો એટલે જ પ્રવાહ મળ્યો. તે પ્રવાહ આનો જ વિરોધ કરે. તો આની ગતિનો વિરોધ કરવો હોય તો આ એન્દ્રુ બનવું જોઈએ. તેનો મતલબ એમ કે આમાં પ્રવાહ છે ને વિષમઘડી દિશામાં જા, બરાબર, વિષમઘડી દિશામાં, તો જ આ એન્દ્રુ બને અને આના એન્દ્રુને શું કરે, અપા કરશે, તો આની ગતિનો વિરોધ થાય. બીજું જોવો જી કે માની લો કે આ ચુંબક છે, એન્દ્રુ ગુચડા તરફ છે એસ્ત્રુ અને આ હે ગુચડું, તો માની લો કે આમ દૂર જાય, તો દૂર જાય તો દૂર જતા ચુંબકીય ક્ષેત્ર ઘટશે, ફ્લક્સ ઘટશે, તો એમાં પ્રવાહ ને ઈએમએફ મળે. તો પ્રવાહ કઈ બાજુ મળે? તો આની ગતિ આમ જાય ને વિરોધ થવું જોઈએ, તો આની અંદર સમઘડી દિશામાં પ્રવાહ જવો જોઈએ. આ એસ્ત્રુ બને તો જ આના એન્દ્રુ ને આકર્ષે, આકર્ષે તો જ આની ગતિનો વિરોધ થાય. હવે સમજાણું? એટલે આ રીતના ટૂંકમાં લેન્ઝના નિયમ અનુસાર ગુચડામાં પ્રવાહ નક્કી થાય કે વિષમઘડી દિશામાં પ્રવાહ છે કે સમઘડી દિશામાં છે. ટૂંકમાં કેવું હોય, લેન્ઝનો નિયમ એ પ્રકારનો છે કે પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત ઈએમએફ ગુચડામાં ઉત્પન્ન થાય તો એવી દિશામાં ઉત્પન્ન કરવાનો કે જેને લીધે ઉત્પન્ન થતો હોય ને એનો જ વિરોધ કરવો જોઈએ. અહીં ચુંબકની ગતિ લીધે ઉત્પન્ન થાય તો ચુંબકની ગતિનો વિરોધ કરવો જોઈએ. તો ચુંબકની ગતિનો વિરોધ તો થાય કે જો આ યંત્ર હોય તો અહીં યંત્ર હોય, તો જ અપાકર્ષી બળ લાગે, તો જ ગતિ આની અવરોધે, તમે વિષમઘડી દિશામાં પ્રવાહ હોય અને ચુંબક દૂર જતો હોય તો આની અંદર પ્રવાહ ઉત્પન્ન થાય, તો આની ગતિનો વિરોધ થાય ને એવી દિશામાં ઉત્પન્ન થાય, તો એન ધ્રુવ આની ગતિનો વિરોધ ક્યારે થાય, આમ ખેંચ્યા તો આ ગતિનો વિરોધ થાય ને, તો એસ ધ્રુવ બનવો જોઈએ એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ જવો જોઈએ. એટલે લેન્ઝનો નિયમ એ મહત્વનો હોય, કારણ કે ઘણી જગ્યા ઉપર એમસીક્યુ ની અંદર પ્રવાહ અથવા ઈએમએફ ની દિશાઓ નક્કી કરવાના એમસીક્યુ આવશે ખરા, અથવા ટેક્સ્ટ બુક ની અંદર એ દાખલા આવશે, તો લેન્ઝના નિયમની જરૂર પડશે. રેડી? એટલે આ ચાર નોંધ તમારે કમ્પ્લીટ રાખવાની. પહેલી નોંધની અંદર મેં ચુંબકીય ફ્લક્સની જ માહિતી આપી છે. બીજી નોંધની અંદર ગુચડામાં પ્રેરિત થતું ઈએમએફ એના જુદા જુદા સ્વરૂપ આપ્યા છે. ત્રીજી નોંધની અંદર પ્રેરિત ઈએમએફના આધારે પ્રેરિત પ્રવાહ, પ્રેરિત વિદ્યુતભાર, પ્રેરિત પાવર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એની માહિતી આપીશ. અને ચોથી નોંધની અંદર લેન્ઝનો નિયમ સમજાવ્યો. રેડી? આટલી વસ્તુ ક્લિયર રાખશો એટલે એમસીક્યુ અને દાખલા તમે સરળતાથી સોલ્વ કરી શકશો. હલો અહીંયા ચાર નોંધ પૂરી રાખું.